નમસ્કાર બાળ મિત્રો પુરુષાર્થ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે કેમ છો બધાએ મજામાં ને તો આજે આપણે ધોરણ પહેલું વિષય હિન્દી ભણવાનો છે એમાં પેજ નંબર થર્ટી ફોર એટલે કે ચોત્રીસ સુધી આપણે આગળ ભણી ગયા છીએ આજે આપણે થર્ટી એટલે કે પાંત્રીસ પેજ નંબરથી ચાલુ કરવાનું છે પાંત્રીસથી આડત્રીસ નંબરના પેજ સુધી આજે આપણે ભણશું તો રેડી બધા ચલો કાઢી લો હિન્દી અને પેજ નંબર થર્ટી ફાઇવ તો બાળ મિત્રો પુનરાવર્તન એકથી આપણે ચાલુ કરીએ છીએ જેમાં ચિત્રો કોષ કે નામ કે પહેલે અક્ષરસે જોડો જેટલા આપણને ચિત્ર આપ્યા છે એના તમને હિન્દી નામ આવડવા જરૂરી છે તો હું તમને જણાવી દઉં પહેલું ચિત્ર છે એટલે એને હિન્દીમાં આપણે શું કહેશું ઘડી બીજામાં છકડા ત્રીજું ચિત્ર છે એને તરાજું પછી કછવા પછી ચરખા ઝરુખા ઝરના જલેબી ગમલા ખટિયા અને ટટમ આ બધા ચિત્ર છે એના હિન્દીના નામ મેં તમને જણાવી દીધા છે હવે આમાં કરવાનું શું છે કે વચ્ચે જે આપણને અક્ષરોની લાઈન આપેલી છે એમાં બધા ચિત્રોના એક એક પહેલાં અક્ષર આપેલા છે તો જે પહેલો અક્ષર જેનો હોય એની સાથે એને જોડી દેવાનું જેમ કે ઘડી તો ઘડીનો ઘ ક્યાં છે ગોતો જોઈ મળી ગયો તો ચલો એની સાથે એને જોડી દો પછી બીજું છકડાનો છ ગોતો જેમ મેં જોડ્યું છે ને તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય જ છે દેખાય છે ને બાળ મિત્રો તો સરસ એ જ રીતના જોડી દો છકડાના છ ને છકડા સાથે પછી તરાજુને ત સાથે કછુઆને કેની સાથે હ ક સાથે પછી ચરખા ચ ચરખા કા ચ સાથે જોડવાનું પછી નીચે ઝરના પાણીનું ઝરનું દેખાય છે ને તો એને ઝ ઝરનાના ઝ સાથે જોડી દો પછી જલેબી કા જ હા મીઠી મીઠી જલેબી પછી ગમલા એટલે આપણે કુંડું જેમાં છોડ વાવીએ છીએ ને એ પછી ખટિયા તો ખ સાથે અને છેલ્લું છે એ ટમટમ ને ટ સાથે જોડી દેવાનો ચાલો જોડી દો આટલું બધાય તો બાળ મિત્રો હવે આગળ જોઈએ ચિત્ર દેખો ઉકે નીચે લિખે હુએ શબ્દ પઢો ઓરમે છૂટે હુએ અક્ષર લીખો એટલે એનું શું થાય ગુજરાતી કે ચિત્ર તમે જુઓ તેની નીચે લખેલા શબ્દો વાંચો અને તેમાં બાકી રહેલા અક્ષર તમે લખો તો પહેલાં ચિત્ર છે એ જોવાનું કે ચિત્ર શેનું છે એની નીચે નામ આપ્યું છે એનું એ નામ વાંચવાનું અને એની નીચે ખૂટતો અક્ષર કે તમને એ નામમાંથી અમુક અક્ષર આપ્યા છે અને અમુક અક્ષર ખૂટે છે તો એ ખૂટતો અક્ષર તમારે લખવાનો જેમ કે પહેલું છે ઘોડા તો એની નીચે ખાલી ડા લખેલું છે ઘો લખવાનું રહી ગયું છે તો એ આપણે લખી નાખવાનું બીજામાં ઘર તો ઘ લખવાનું પછી થર્મસ તો થ લખવાનો છે પછી ઠઠેરા તો ઠ લેવાનો એમાં ઠ ખૂટે છે બરાબર તો ઠ લખવાનો પછી ધનિયા તો ધ ખૂટે છે પછી છ તરી તો છ ખૂટે છે અને પછી છે કબૂતર તો ક ખૂટે છે જગ તો એમાં જ લખવાનો રહી ગયો છે તો આપણે લખી નાખવાનો છે પછી ચપરાસીમાં ચ રહી ગયો છે અને બ ટન એમાં વચ્ચે ખાલી જગ્યા છે તો એમાં ટ રહી ગયો છે લખી નાખો ચલો તો બાળ મિત્રો હવે પેજ નંબર થર્ટી સિક્સ છત્રીસ કાઢ્યા પેજ ફેરી નાખવું હવે એવી જ રીતના આગળના પ્રશ્નનું થોડુંક ભાગ અહીંયા છે કલશ તો એમાં ક ખૂટે છે ક લખવાનો રહેશે પછી છે ગણપતિ બાપ્પા છે ને બધન દેખાય છે સરસ તો હવે એમાં ગણપતિમાં શું ખૂટે છે નીચે અક્ષરમાં ગ બરાબર ને તો લખી લ્યો પછી ઝરો ખા તો ઝ લખવાનો રહેશે ખ ર લ એમાં ખ લખી નાખવાનો અને ખરગોશમાં પણ ખ જ ખૂટે છે બરાબર હવે એની નીચે જુઓ ખાલી જગ અમે ઉચિત વર્ણલિક કર સાર્થક શબ્દ બનાવો એટલે ખાલી જગ્યા છે એમાં ઉચિત એટલે કે યોગ્ય લાગતો વર્ણ એટલે કે અક્ષર લખો સાર્થક એટલે જેનો અર્થ નીકળતો હોય એવો શબ્દ બનાવવાનો રહેશે આપણે તો પેલું લઈએ કે બ પછી ખાલી જગ્યા છે અને રી છે એમાં ઓપ્શન શું છે ઓપ્શનમાં ક અને ફ તો ફ લગાવીએ તો શું બને બ ફ રી તો એનો કોઈ અર્થ નીકળે નહીં એટલે કે એ સાર્થક શબ્દો ગણાય નહીં બરાબર ને બાળકો તો એમાં આપણે શું લખવાનું ક તો એનો અર્થ શું થશે બ ક રી તો બકરી શબ્દ બકરી યોગ્ય ગણાય કે એ શબ્દ એક પ્રાણીનું નામ બને છે પછી નીચે જુઓ ભ ખાલી જગ્યા ત તો એમાં ગ અને જ બે ઓપ્શન છે શું આવશે હ ગ એટલે ભ ગ ત પછી પ ખાલી જગ્યા ડી તો એમાં પણ ગ લખો જ અને ગમાંથી ગ લખો એટલે પ ગ ડી પછી ક ખાલી જગ્યા શ તો એમાં શું આવશે બાળકો લ ક લ શ બની ગયા ને શબ્દો હવે બાજુમાં જુઓ બ ત ખાલી જગ્યા તો ક લખો એમાં એટલે કે બ ત ક પછી ભ ખાલી જગ્યા ન તો ભ જ ન જ લખો એટલે ભ જ ન બને બરાબર ને પછી ગ ખાલી જગ્યા દ ન તો લ ર લખી નાખો એટલે ગ ર ન બરાબર પછી લાસ્ટ છે બ ખાલી જગ્યા ન તો ટ અને ઠ છે એમાં ટ આવશે બ ટ ન હવે બાળ મિત્રો નીચે જુઓ ચિત્ર દેખો રૂસકા પહેલાં અક્ષર લીખો એટલે કે ચિત્ર જુઓ અને તેનો પહેલો અક્ષર તમે લખો જેમ કે પહેલું આપણ આપેલું છે ચિત્ર શેનું છે ઘરનું તેમાં નીચે શબ્દ લખેલો છે ઘ પેલો અક્ષર લેખો છે એવી જ રીતના બાજુમાં જુઓ શેનું ચિત્ર છે કમલનું તેનો પહેલો અક્ષર ક લખવાનો પછી ધનુષનું ચિત્ર છે તો ધ લખવાનો જહાજ તો જ લખવાનો આંચળ તો અ લખવાનો દરજી તો દ ટમાટરનો ટ ખરગોશ કા ખ તબલે કા ત ઝંડે કા ઝ ગધે કા ગ અને ચમચ છેલું છે ચમચ તો ચમચ કા ચ લખી નાખ્યું બધાએ સરસ ચલો હવે નેક્સ્ટ પેજ કાઢો થર્ટી સેવન તો બાળ મિત્રો હવે થર્ટી સેવન પેજ નંબર ઉપર જુઓ શબ્દો મેસે ક ઠ ડ અડ દ ઓર ધ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો એટલે કે શબ્દોમાંથી ક ઠ ડ હણ દ અને ધ શોધી તેના ઉપર ગોળ રાઉન્ડ બનાવો તો પેલું જો ગુલાબી કલરના બોક્સીસ દેખાય છે એમાં ક ગોતવાના છે જેમ કે મેં કરેલું છે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ક જેટલા હોય એટલા ઉપર ગોળ આકાર આપણે રાઉન્ડ બનાવી નાખવાના છે પેલાં કરમ રકમ નક નમક ચમક એ બધા શબ્દો ગુલાબીમાં છે એમાં જેટલા ક દેખાય એટલા અક્ષર ઉપર રાઉન્ડ બનાવી નાખો પછી એની જ બાજુમાં દૂધિયા કલરના બોક્સીસ છે દેખાય છે તમને એમાં ઠ ગોતવાના છે ઠઠેરેકા ઠ ગોતી અને એની ઉપર રાઉન્ડ બનાવી દેવાના છે સાઉઝ ઇઝી છે આવડે ને બાળકો તમને સરસ હવે નીચે પિસ્તા કલરના બોક્સિસ જુઓ લાઇટ પોપટી કલર જેવું દેખાય છે એમાં ડ ડાકી કા ડ ગોતવાના અને રાઉન્ડ બનાવવાના ઓરેન્જ કલરના દેખાય એમાં હણ ગોતવાના છે અને રાઉન્ડ બનાવવાના છે હવે નીચે જુઓ ડાર્ક યલો કલર જેવું દેખાય છે એમાં દ હોય દરવાજે કા ગોતી અને એની ઉપર રાઉન્ડ બનાવી દેવાના અને લાસ્ટ છે પર્પલ કલરના બોક્સિસ એમાં શું ગોતવાનું છે હા ધ ધ ધનુષના ધ ગોતી અને એની ઉપર રાઉન્ડ હવે બાળ મિત્રો નીચે સમાન અક્ષરો કે જોડિયા બનાવો એટલે કે સમાન અક્ષરોના જોડકા બનાવો હવે જોડકા જોડવાના છે અ સાથે જોડવાનો સમાન અક્ષર એટલે કે સરખા અક્ષરો હોય ક ને ક સાથે જેમ જોડેલો આપણને દેખાય છે એ રો બરાબર એવી રીતના ખ ને ખ સાથે ગ ને ઘ સાથે ઘ ને ઘ સાથે ચ ને ચ સાથે છ ને છ સાથે એમ સમાન અક્ષરો હોય એક સરખા અક્ષરો હોય એને અંદરો અંદર જોડી દેવાના રહેશે બરાબર ત્રણે ત્રણમાં તમારે જોડી દેવાના તમને દેખાય છે મેં જોડેલા જ છે દેખાય છે ને બધાને અને જોડવામાં સ્કેલનો યુઝ કરજો તો બાળકો હવે પેજ નંબર આડત્રીસ થર્ટી એટ બરાબર પઢો ઓર લીખો એટલે કે વાંચો અને લખો એમાં જો કથી લઈને ધ સુધી અત્યારે તમને સ્ક્રીન ઉપર જ સુધી દેખાય છે ને એમ તમારી બા એની બાજુમાં ડોટ્સવાળા લખેલા છે એ પહેલાં ઘૂંટી નાખવાના અને એની બાજુમાં ખાલી બોક્સ છે એમાં લખવાના જેમ કે કની બાજુમાં જેટલા બોક્સ છે એ બધામાં ક આવશે ખની બાજુના બધા બોક્સમાં ખ એવી જ રીતના છ ની બાજુમાં છ અને જ ની બાજુમાં જ આટલું બધાય સરસ મજાના નહીં નાના નહીં મોટા સેમ જેવા આપ્યા છે એવા જ અક્ષરે આપણે લખવાનું રહેશે તો ચલો ફટાફટ લખી નાખો બધા હવે બાળ મિત્રો ઝ ટ અને ધ અગાઉ આપણે જેવા અક્ષર ડોટ્સવાળા વાળા ઘોઈટા અને લખ્યા એવી જ રીતના આ અક્ષરો પણ વાંચવાના ઘૂંટવાના અને સરસ મજાના અક્ષરે લખી નાખવાના રહેશે બરાબર તો ચલો લખી નાખો